સુરતમાં ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ આચરવામાં આવી ત્યારે કેટલા લોકો પકડાયા છે કેટલી તપાસ કરવામાં આવી છે આ તમામ મુદ્દે સુરત ક્રાઇમ બ્રાન્ચની પત્રકાર પરિષદ સેન્ટર્સ ઉપર અને કોલેજીસની અંદર કમ્પ્યુટર લેબ્સમાં આની ઓનલાઈન એક્ઝામ થનાર હતી આ આખી પ્રોસેસ પૂરી થઈ ગયેલી હતી જેમાંથી અમને ઇન્ફોર્મેશન મળેલી કે બે વ્યક્તિઓ ઇન્દ્રવદન અશ્વિન પરમાર અને મોહમ્મદ ઉવેસ મોહમ્મદ રફીક કાપડવાલા આ બંને જણા જે વડોદરાના વતનીઓ છે આ બંને જણાએ સુરતની અંદર બે એજન્સીઓ જેમાં એક વરાછા રોડ ઉપર સારથી એકેડમી છે અને સુટેક્સ બેંક કોમર્સ કોલેજની અંદરની આવેલી કમ્પ્યુટર લેબ આ બંને જગ્યાએ પણ સેન્ટર્સ હતા આ બંનેમાં ગેરરીતિ આચરી અને અમુક વિદ્યાર્થીઓને આ એક્ઝામમાં પાસ કરાવ્યા છે આ પ્રકારની ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચના એસીપી પીઆઈ અને પીએસઆઈની ટીમ આના ઉપર વર્કઆઉટ કરતી હતી સીપી સર અને રાજ્ય સરકાર બંનેની સૂચના મુજબ આગળ વધી અને અમે એક રેકેટનો પર્દાફાશ કરી શક્યા છીએ અત્યારે અમારી પાસે કસ્ટડીમાં ઇન્દ્રવદન અને મોહમ્મદ ઉવેસ બંને જણા છે આ બંનેની જે પ્રાથમિક પૂછપરછ કરી છે એનાથી એવું અમે જાણી શક્યા છીએ કે આ એક્ઝામ ગુજરાતના અલગ અલગ સેન્ટર્સ ઉપર ઓનલાઈન લેવામાં આવતી હતી અને એમાં આ લોકો એ રીતે સેટ કરતા હતા કે ઉમેદવારનો અગાઉથી કોન્ટેક્ટ કરી લેતા હતા એનો પ્રવેશપત્ર એનો ફોટો વગેરે ડિટેલ્સ એમની પાસે પહેલેથી આવી જતી હતી પેપર જાતે સોલ્વ કર્યા પછી એ લોકો ઉમેદવારને જે જગ્યાએ જે કમ્પ્યુટર લેબની અંદર આ એક્ઝામ થતી હોય એની એ જે કમ્પ્યુટર સ્ક્રીન હોય એને એક સ્પ્લિન્ટરથી કનેક્ટ કરી બીજી સાઈડ સ્ક્રીન મિરરિંગ કરી અને જે ઉમેદવાર છે એ ફક્ત પીસી પર બેસે અને બીજી સાઈડથી એના જવાબો ક્લિક થાય એ રીતે ઉમેદવાર આમાં એક્ઝામ આપતા હતા અને પાસ થતા હતા આ જે છે આ ગેરરીતિ માત્ર સુરતના બે સેન્ટર્સ નહીં આના સિવાયના વડોદરાનું સ્ટેક વાઇઝ ટેકનોલોજી છે વડોદરાનું જ સેવન ક્લાઉડ છે અમદાવાદ નરોડા ખાતે આવેલું શ્રેય ઇન્ફોટેક છે રાજકોટનું સક્સેસ ઇન્ફોટેક છે વડોદરા કોટાંબીનું ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજની કમ્પ્યુટર લેબ છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની KJIT એન્જિનિયરિંગ કોલેજની કમ્પ્યુટર લેબ આટલા અલગ અલગ જગ્યાએ માત્ર આ બે જગ્યાએ તો સેટ કર્યું અને આ બીજી જગ્યાએ એમના ઉમેદવારોને બીજા આરોપીઓ જે એમને અમે હજી વોન્ટેડ બતાવેલા છે જે આરોપીઓ એના નામો છે અનિકેત પ્રમોદભાઈ ભટ્ટ ભાસ્કર ચૌધરી નિશિકાંત સિન્હા ચિરાયુ વિદ્યુત અને ઇમરાન આટલા લોકોના નામ અત્યારે પ્રાઇમરી અમારી સામે આવ્યા છે હજી આગળ ઇન્વેસ્ટિગેશન કરી અને કોણે કોણે આનો લાભ લીધો અને કોણ પાસ થયું તેની વિગતો અમે મેળવી છે હાલ અમારી પાસે ફિગર નથી કારણ કે દરેકે દરેક સેન્ટર ઉપર કેટલા લોકો બેઠા હતા અને કોણ કોણના કોના સેટિંગમાં કોણ કોણ પાસ થયું છે એ ભરતીની વિગતો અમારી પાસે આવશે પછી કહી શકાય હજી નાણાંની વિગતો બહાર નથી આવી એ ઇન્વેસ્ટિગેશન આ આરોપીઓ તમે જાણો જ છો કે આગળ પકડાયેલા છે જેમ કે બીટ પિલાની કેસની અંદર આ નિશિકાંત અને ભાસ્કર પકડાયેલા છે જેને સીબીઆઈએ પકડેલા જુનિયર ક્લાર્ક જે પેપર લીક કૌભાંડ હતું એમાં ચિરાયુ વોન્ટેડ છે અનિકાંત નિશિકાંત અને ભાસ્કર આ એમાં પણ છે આરોપીઓ અને એલઆરડીમાં પણ આ ઇન્દ્રવદન જે આપણા હાલના ગુનાની અંદર આપણી પાસે છે એટલે આ જે અગાઉ જેલમાં ગયેલા છે ત્યારથી અમે એની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરેલી એક ઇન્ફોર્મેશન મળેલી એના ઉપરથી આખું અમે નેક્સસ ઓપન કરી શક્યા છીએ મહત્વના પુરાવા આપણી પાસે એ રહેશે કે કયા કયા લાભાર્થીઓનો આ લોકોએ કોન્ટેક્ટ કર્યો છે એ વિગતો એમની પાસેથી મળશે અને એમના માર્ક્સ કેટલા આવ્યા છે કઈ રીતે રિક્રુટમેન્ટમાં પાસ થયા છે શું શું સર્ટિફિકેશન થયું છે આના ઉપરથી આપણી પાસે ક્લુ આવશે આગળ બતાવો સાથી નામનો જે છે તે ઇમરાસિંહનો જે સાથી છે એ છે આ અલગ છે એની વિગત નથી મારી પાસે અત્યારે તો આ બીજા આરોપીઓ તો જેલમાં જ છે અનિકેત નિશિકાંત ભાસ્કર તો જેલમાં જ છે અને આ પ્રોસેસ 2021ની છે જે ઉમેદવારોએ લાભ લીધો છે એમની સામે પણ પગલાં ભરાશે હા એ ઇન્વેસ્ટિગેશનમાં આગળ કેવી રીતે ખુલે છે એના ઉપર ડિપેન્ડ કરશે મેં આપને કીધું એ જ રીતે કે આ આરોપીઓ આગળ પકડાઈ જ ગયેલા છે અમુક લોકો જેલમાં જ છે હાલ પણ એજન્ટ્સ થ્રુ સંપર્કમાં આવતા હતા એજન્ટ ઉમેદવારનો કોન્ટેક્ટ પછી આ જે સંચાલકો હતા કમ્પ્યુટર લેબ્સ ચલાવતા હતા એ લોકોનો કોન્ટેક્ટ કરાવી આપતા હતા
કુલ 2156 જેટલા ઉમેદવારોની ભરતી હતી આની અંદર, એટલે આની અંદરથી કેટલા લોકો આ રીતે પાસ થયા છે એ ડિટેલ્સ આવતા આપણને આની ગંભીરતા ખબર પડી શકશે. કોલેજીસ ઇન્વોલ્વ નથી, એની કમ્પ્યુટર લેબ્સના સંચાલક ઇન્વોલ્વ છે. બિલકુલ, જે સંચાલક ઇન્વોલ્વ હશે એની વિરુદ્ધ કાર્યવાહી થશે. થેન્ક યુ. તો સુરતમાં ઓનલાઈન પરીક્ષાઓમાં જે ગેરરીતિ આચરવામાં આવી છે તે મુદ્દે કડકમાં કડક કાર્યવાહી થશે, તપાસ કરવામાં આવી રહી છે. કેટલા લોકોએ પરીક્ષા આપી છે, કેટલા લોકોએ ગેરરીતિ આચરી છે, બે લોકોની ધરપકડ થઈ છે અને કેટલા લોકો સંડોવાયેલા છે, તે તમામ મુદ્દા પર હજુ તપાસ યથાવત છે. અનિકેત ભાસ્કર અને ઇમરાનનું નામ સામે આવ્યું છે. કેટલાક આરોપીઓ હજુ પણ જેલમાં છે. એજન્ટો મારફતે આરોપીઓ સંપર્ક કરતા હતા. આ તમામ વિગતો પત્રકાર પરિષદ કરી આપવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે અને હજુ કેટલાક નામ છે તેની તપાસ થઈ રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત આ જેવા તમામ સેન્ટર ઉપર ગેરરીતિ આચરવામાં આવી હતી. ડીજીવીસીએલ જુનિયર ક્લર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે આખરે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને હજુ પણ જેટલા નામ છે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે. ફરી ક્યારે આવી ઘટના ન બને તે માટે એ દિશામાં પગલાં લેવાશે. કડકમાં કડક કાર્યવાહી થશે.